આફ્રિકાના દેશમાંથી યુએસએ તેમજ યુરોપના દેશોમાં ધાના દેશના બોગસ પાસપોર્ટના આધારે માનવ તસ્કરી કરવાનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. ચીટર ટોળકીએ લોકોને ધાના દેશના એરપોર્ટ અધિકારીઓની પાસેથી મુક્ત કરાવવાના નામે 40 લાખ રૂપિયા પડાવી દીધા છે. ઉપરાંત ટોળકીએ બોગસ જોબ ઓફર લેટર પણ બનાવ્યા હતા. તો આ બાબતે પોલીસે 2 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ લઈને તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત વિગત મુજબ સુરતની ઇકોસેલની ટીમ દ્વારા વિઝા અપાવવાના નામે રૂપિયા 6.59 કરોડનું કૌભાંડ આચરનાર અને ખોલવાળમાં રહેતા આકિબ આબિદ મુલતાની, કામરેજના વાલક ગામમાં રહેતો શકીલ લતીફ મૈડાની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં બંને મુખ્ય આરોપી ઇરફાન ફારૂક ઉમરજીની સાથે મળીને કૌભાંડ આચર્યું હોવાની કબૂલાત કરી હતી. આકિબ મુલતાની, શકીલ મહિડા તેમજ ઇરફાન ઉમરજીએ ભેગા મળીને સુરતથી વિદેશ જવા ઈચ્છતા તેમજ વિદેશમાં અભ્યાસ અને ત્યાં કામ કરવા ઈચ્છતા લોકોને વિવિધ લોભામણી વાતો આપીને સૌ પ્રથમ દક્ષિણ આફ્રિકાના ધાના દેશમાં મોકલ્યા હતા. ત્યાંથી ધાના દેશના બોગસ વિઝા અને પાસપોર્ટના આધારે લોકોને યુએસ, યુરોપ અને યુએસએ મોકલાવતા હતા અને પાછા ઓછામાં ઓછા 20 લાખથી વધુની રકમ લેતા હતા. દરમિયાન ધાના દેશમાં 2 લોકોને પોલીસે બોગસ પાસપોર્ટની સાથે ઝડપી પાડ્યા હતા. આ બંને વ્યક્તિને છોડાવવા માટે ચીટર ટોળકે વધુ 40 લાખ પડાવી લીધા હોવાની વિગત પણ સામે આવી છે. આ ચીટર ટોળકીનો ભોગ બનેલા ગાંધીનગરના વેપારી ઇકોસેલમાં ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસે આકિબ અને શકીલની ધરપકડ કરીને તેઓને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. બંને તરફ હાજર થયેલા વકીલ ઝફર બેલાવાલાએ દલીલો કરીને રિમાન્ડ નામંજૂર કરવા જણાવ્યું હતું. તો જો કે કોર્ટે બંને પક્ષોની દલીલ બાદ બંને આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતો હુકમ કર્યો હતો. મુખ્ય આરોપી ઇરફાન ઉમરજી અને હાલમાં હૈદરાબાદ હોવાની વિગતના આધારે પોલીસે તેને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. લોકોને ખબર ન પડે તે માટે પોતાના ડેબિટ કાર્ડનો ઉપયોગ તેઓ કરતા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે ચીટર ટોળકી લોકોને પોતાની ઠગાઈનો ભોગ બનાવવા માટે પોતાના ડેબિટ કાર્ડ અને મોબાઈલ નંબર નાખી દેતા. લોકોને ખબર ન પડે તે માટે આરોપીઓ પોતાના ડેબિટ કાર્ડ પરથી જ પેમેન્ટ કરતા અને તમામ ફાઇલો પોતાના મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીથી જનરેટ કરી પોતાના મળતિયા માણસો સાથે ભેગા મળીને ઇમિગ્રેશન કરવાના નામે રૂપિયા 6.19 કરોડ પડાવી લેતા હતા. આ પૈકી ગાંધીનગરના વેપારી પાસેથી ચીટર ટોળકે 1.20 કરોડ રૂપિયા આંગડિયાથી મંગાવ્યા હતા. ઉપરાંત જે વધારાની રકમો આવતી હતી તે ભુજમાં વિજયભાઈ નામના વ્યક્તિને આંગડિયા મારફતે ટ્રાન્સફર કરવામાં આવતી હતી. ગત અમુક દિવસ પહેલા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ફરિયાદ મળી હતી કે જેની હકીકત એવી છે કે ફરિયાદી આકાશ મહેતા જેઓએ તેમના હસ્તક 20-25 જણાને યુએસ, યુરોપ, યુકે, કેનેડા વગેરે દેશોમાં મોકલવાનું હોય તેઓની ફાઇલ તેમને એક એન્જલ મલ્ટીલિંક કંપની દ્વારા પાસ કરાવવાની હોય તેઓના ઇરફાન ફારૂક ઉમરજી અને તેઓના મળતિયાઓ શકીલ લતીફભાઈ મહિડા અને અકીબ મુલતાની નામના શખ્સોને આ ફાઇલો પાસ કરાવવાનું અને ફાઇલોની પ્રોસેસ કરવાનું કામ આપેલ હોય. તેઓએ આ ફાઇલો ઉપર કોઈ જ જાતનું પ્રોસેસ કર્યા વિના 6.5 કરોડ જેટલી માતબર રકમ આકાશ મહેતા ફરિયાદી પાસેથી લઈ અને તેઓની કોઈ પણ ફાઇલનું પ્રોસેસ કર્યા વિના કોઈને પણ ફોર્જ્ડ ડોક્યુમેન્ટ્સ બનાવીને અને કોઈને પણ તેઓના યુકે, યુએસ જેવા દેશની જે લાલચ આપવામાં આવી હતી તેવા કોઈ દેશમાં મોકલેલ નહીં અને આ એક છેતરપિંડી આચરી છે. આમાં હકીકત એવી રીતની સામે આવી છે, પ્રાથમિક પૂછપરછ જે 2 આરોપીઓ પકડાયા છે, શકીલ લતીફભાઈ મહિડા અને અકીબ મુલતાની, તેઓ 8 વર્ષ અને 5 વર્ષ એમ જુદા જુદા 5 વર્ષ 8 વર્ષ પહેલાથી આની ત્યાં નોકરી કરી રહ્યા છે અને એમની પ્રાથમિક પૂછપરછ કરતા કોવિડ